ખેડૂતોને આ બાબતે એક બે દિવસમાં જ માર્ગ મળી જશે તેવી ધરપત દિલીપભાઈ સંઘાણી દ્વારા આપવામાં આવેલી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરવામાં આવી, પરંતુ જાન્યુઆરી માસ પછી પૈસા ખેડૂતોને ચૂકવવાનું બંધ કરવામાં આવ્યું. જો આગામી માર્ચ એન્ડ સુધીમાં ખેડૂતોને ટેકાના ભાવના પૈસા નહીં મળે તો ખેડૂતોને અંદાજે 10-11% જેટલું વ્યાજ મંડળીઓને ભરવું પડશે. જોકે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી બે દિવસમાં ખેડૂતોને મગફળીના પૈસા મળી જશે. કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મગફળીના ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહે એટલે ટેકાના ભાવથી ખરીદવાનો નિર્ણય કરીને નાફેડ દ્વારા રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આ મગફળી ખરીદવાનું શરૂ કરેલ. લગભગ 2-3 મહિના જેવો સમય થતાં ખેડૂતોને પૈસા નહીં મળતા ખેડૂતો ચિંતામાં હતા. 31 માર્ચ સુધીમાં ખેડૂતો જે ધિરાણ લીધું હોય એ બેંકોને ન ભરે તો રાજ્ય સરકારે 4% રાહત જાહેર કરી છે, કેન્દ્ર સરકારે 3% જ રાહત જાહેર કરી છે. એ રાહતનો લાભ મળી ન શકે અને ઉલટાનું 4-5% જેવું દંડનીય વ્યાજ ભરવું પડે એટલે 0%ના બદલે 11-12% સુધી ખેડૂતોએ વ્યાજ ભરવું પડે પરિસ્થિતિ પેદા થાય અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાય એ સ્થિતિનું નિવારણ કરવા માટે અમે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને તાત્કાલિક ખેડૂતોને આ પૈસા ચૂકવાય જેથી કરીને ખેડૂતોને સમયસર ધિરાણ પુનઃ મળી શકે, એના ઉપર વધારે વ્યાજનો બોજો ન આવી શકે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં 4-3% રાહતની યોજનાઓ જે જાહેર કરી છે અને 0% દરથી ખેડૂતોને રકમ મળે KCC એ નિર્ણય કર્યો છે, એનો લાભ મળી શકે એ જે હેતુ હતો એ પાર આવે. અને આ રજૂઆતના ધ્યાનમાં રાખીને મને મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારે પૈસા મંજૂર કરી દીધા છે, પાઇપલાઇનમાં છે, 1-2 દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે અને ખેડૂતોને આ રાહતનો લાભ મળી શકશે.